ભાટપોલ ત્રણ રસ્તા પાસેથી ટાટા ટેમ્પોમાં વેફર્સની પડેકીઓની આડમાં છુપાવી લઈ જતા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને એલસીબી પોલીસની ટીમે ધરપકડ કરી કુલ્લે રૂપિયા 10.34 લાખના મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસ મહાનિરીક્ષકની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોઈસરે ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સતંદર બંધ કરાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જેથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે આરબી ભંડોળે પોલીસ માણસોથી અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહિબિશન જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્કઆઉટ શરૂ કર્યું હતું, જેના આધારે પેરેલ ફ્લો સ્કવોડના પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી સુરત જિલ્લા વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા બાબતે પેટ્રોલિંગ હતા. તે દરમિયાન એએસઆઈ શૈલેષભાઈ માનસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગ જયંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અમૃતજી રાઘાજીને ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે ટાટા ઇન્ટ્રા ટેમ્પોનો ચાલક તથા ક્લીનર ટેમ્પોમાં કોસંબા હાઈવે બાજુથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કિમ ચાર રસ્તાથી માંડવી તરફ જનાર છે. જે બાતમીના હકીકતને આધારે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભાટકોલ ત્રણ રસ્તા પાસે માંડવી જતા રોડ ઉપર નાકાબંધી કરી વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મુજબ ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પામાં ઝડતી કરતા વેફર્સ કુરકુરેના પાકીટમાં આડમાં છુપાયેલ લઈ જવાતા માતબર વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટેમ્પો ચાલક તથા ક્લીનરને ઝડપી કુલ્લે રૂપિયા 10.34 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. શતાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ.